फ्रेजनगर सांसदे रामीमाळी गरबामां गरबे घूमी माताजीना दर्शन करी धन्यता अनुभवी। सुरेन्द्रनगर सांसद रामीमाळी गरबीमां गरबे घूमी अंबाजी माताजीना दर्शन करी धन्यता अनुभवी। आज गुजरात राज्यमां पार्टी प्लॉटमां गरबा रमवा आवे छे त्यारे सुरेन्द्रनगर वढवाण शहेरमां आश्रे 150 वर्षथी रामीमाळी ज्ञाति ट्रस्टनी शेरी गरबीमां अंबाजी माताजीना ऐतिहासिक परंपरा જાળવી રાખી ધાર્મિક પરંપરા મુજબ નવરાત્રી પર્વ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે। સુરેન્દ્રનગર વઢવાણ રામીમાળી જ્ઞાતિ ચાચા ચોકમાં ફાસ્ટમાંથી બનાવી 150 વધુ જૂની અંબાજીની મૂર્તિનું પૂજન કરવામાં આવે। રાજેશાહી વખત ભવાઈના પાત્ર પહેરીને માત્ર પુરુષો દ્વારા ગરબા ગાવાની પરંપરા જાળવી રાખી છે ત્યારે આજે સુરેન્દ્રનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા વઢવાણ રામીમાળી જ્ઞાતિ ગરબીમાં અંબાજી માતાજીના દર્શન કરવા પહોંચ્યા અને ચાચર ચોકમાં ગરબા પણ રમીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। રામીમાળી જ્ઞાતિનું આ ઐતિહાસિક ગરબીમાં 150 ભવાઈ રમવામાં આવી હતી ત્યારે વઢવાણ રાજવી પરિવાર પણ ભવાઈ જોવા ઉપસ્થિત રહેતા હાલના આધુનિક યુગમાં ટીવીને પાર્ટી પ્લોટનું મહત્વ વિશેષ છે। માળી જ્ઞાતિના યુવાનો દ્વારા પરંપરા જાળવી રાખી છે। નોમના દિવસે ભવાઈના માતાજીનો વેશ ધારણ કરવામાં આવે છે। દરરોજ માતાજીના પાત્ર પહેરીને ગરબા પણ રમવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા સુરેન્દ્રનગર। આ આસોના ઉજળા નોરતા માં જગતજનની જોગમાયાના રામીમાળી સમાજ આ નોરતા ઉજવે છે। આ નવરાત્રી રામીમાળી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે। છેલ્લા 150 વર્ષથી આ અમારી પુરાણી ગરબી છે, ચાચર ચોકની આ ગરબી કહેવાય। આ માળીવાડની અંદર વર્ષો જૂની સમાજ દ્વારા ચલાવવામાં આવતી ગરબી છે, ત્યાં માત્ર પુરુષો દ્વારા જ ગરબા ગાવામાં આવે છે। કારણ કે આ ચાચર ચોકની ગરબી તરીકે ગણાય છે એટલે કોઈ સ્ત્રીઓ ગરબા 9 દિવસમાં નથી ગાતી, પણ પુરુષો અલગ અલગ કપડાં સ્ત્રીઓના પહેરી અને ગરબા લેતા હોય છે અને આ પરંપરા છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવે છે। આ છેલ્લા 35 વર્ષથી અમે અહીંયા માતાજીના ભવાઈ રમતા હતા, અત્યારે ભવાઈ બંધ છે અને અત્યારે અમે માતાજીના કપડાં પહેરીને ગરબા કરીએ છીએ। અહીંયા સ્ત્રીઓ ગરબા ગાતી નથી અને અમે પરંપરા મુજબ 700 વર્ષની જૂની ગરબી છે અને અહીંયા અમે માતાજીને રસ રમીએ છીએ। અમે માતાજીના વેશ પહેરીને બૈરાના કપડાં પહેરીને માતાજીના સામે અમે માતાજીની અરજ કરીએ છીએ। સૌથી તો પહેલાં આપની ચેનલને હું અભિનંદન આપું છું કે માતાજીના નવરાત્રિના આજે 8મા નોરતે જે ભક્તિભાવ સાથે આખો સુરેન્દ્રનગર મારો સંસદીય વિસ્તાર ગરબીઓમાં ગરબા ગાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે સૌથી પહેલાં અમે ઉમિયા માતાજીના મંદિર ખાતે ગરબાનું નિરીક્ષણ કર્યું અને માતાજીના ગરબા લોકો ખૂબ જ ભક્તિભાવથી આજે ઉમિયા મંદિરે ગાતા હતા। ત્યારબાદ રોટરી ક્લબ ગયા, ત્યાં પણ ખૂબ સારા વાતાવરણમાં સર્વ લોકો ત્યાં ગરબા ગાય છે અને આજે હું અહીંયા વઢવાણ ખાતે જે મારું વતન છે ત્યાં માળીવાડની જે ગરબી છે અને આ ગરબીની એક ખાસિયત છે કે 1 થી 9 નોરતા સુધી ફક્ત પુરુષો જ ગરબી ગાય છે અને જે માતાજીની